નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું નજર કરીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કાલ હતું જે પૂરું થઈ ચુક્યું છે આંકડા પણ સામે આવી ચૂક્યા છે કેટલું મતદાન થયું છે ગુજરાતની અંદર સરેરાશ ઓગણસાહીઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું છે

અમદાવાદ પૂર્વની વાત કરી લીધી બીજી તરફ આપણે વાત કરીશું અમદાવાદ પશ્ચિમની અમદાવાદ પશ્ચિમ તેતાલીસ ટકા મતદાન થયું છે ક્યાં કેટલું મતદાન ક્યાં કેટલી ટકાવારી ક્યાં ઊંચું ક્યાં વધ્યું અમરેલીમાં ઓગણપચાસ પોઈન્ટ ચુમ્માળીસ ટકા મતદાન નોંધાયું આણંદમાં તેસઠ પોઈન્ટ છન્નું ટકા વોટિંગ થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં જોયું હશે કે ત્યાં મતદાન વધ્યું બારડોલીમાં ચોસઠ પોઈન્ટ ઓગણસાહીઠ ટકા ભરૂચમાં અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા મતદાન નોંધાયું છે તો દરેક બેઠક પ્રમાણે વાત કરીએ કચ્છની અંદર બે ટકા ઓછું મતદાન થયું બનાસકાંઠાની અંદર ત્રણ ટકા પાટણની અંદર ચાર ટકા મહેસાણાની અંદર છ ટકા ઓછું મતદાન થયું છે જ્યાં મતદાન ઓછું થયું તેની વાત કરી રહ્યા છે બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની સરખામણીમાં આ ચાર બેઠકો ઉપર ક્યાંક વધ્યું છે તો ક્યાંક ઓછું થયું છે પરંતુ જે બેઠકો જોઈએ તેમાં આ સરેરાશ ઓછું જ થતું મતદાન નજરે પડ્યું બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસની સરખામણીની વાત થઈ રહી છે

તો ગત વર્ષની સરખામણી આ વખત ત્રણ ટકા ઓછું રહ્યું સુરેન્દ્રનગરમાં ચાર ટકા ઓછું રહ્યું પોરબંદરની અંદર પાંચ ટકા ઓછું થયું જ્યારે કે જામનગરની અંદર ચાર ટકા ઓછું રહ્યું ગત વર્ષની સરખામણીમાં બે હજાર ઓગણીસની સરખામણી માટે મતદાન ઓછું થયું છે રાજકોટની વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર આણંદ જૂનાગઢની વાત કરી લઈએ તો બે ટકા ઓછું મતદાન નોંધાયું છે અમરેલીની વાત કરી સાત ટકા ઓછું થયું છે ભાવનગરની વાત કરીએ છ ટકા ઓછું મતદાન નોંધાયું અને આણંદની અંદર ત્રણ ટકા ઓછું મતદાન થયું છે ખેડાની અંદર ચાર ટકા ઓછું રહ્યું પંચમહાલમાં ત્રણ ટકા રહ્યું દાહોદની અંદર સાત ટકા ઓછું થયું વડોદરાની અંદર સાત ટકા ઓછું થયું એટલે કે સરસ દરેક જગ્યાએ ગત વર્ષથી સરખામીએ મતદાનની ટકાવારી ઓછી રહી અને એટલે જ ઓવરઓલ જે મતદાન નોંધાયું તે ઓછું નોંધાયું નવસારી બારડોલી ભરૂચ અને છોટાઉદેપુર ક્રમશઃ વાત કરીએ ચાર ટકા નવ ટકા ચાર ટકા પાંચ ટકા ઓછું રહ્યું તેમાં પણ બારડોલીમાં તો બે હજાર ઓગણીસ હાજર ચુમ્બોતેર ટકા તો સીધું ઘટીને પાસઠ ટકા થઈ ગયું છે વલસાડની અંદર આ વખતે સૌથી વધારે મતદાન થયું છે બે હજાર ઓગણીસની સરખામણીમાં ચોસઠ ટકા મતદાન બે હજાર ઓગણીસ માં બે હજાર ચોવીસમાં માં બોતેર ટકા એટલે કે આઠ ટકા વધુ મતદાન વલસાડની અંદર નોંધાયું છે મતદાન પૂરું થઈ ચૂક્યું છે એ તમામ ઉમેદવારો કે જેના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે ચાર જૂનની રાહ જોવાઈ રહી છે કે જે દિવસે પરિણામ જાહેર થશે પરંતુ કેટલાયની રાતો જેની ઊંઘ પણ ઉડી ગઈ હશે ને કેટલાય લોકો ચિંતામાં પણ હશે ને કેટલાય આશ્વસ્ત પણ હશે કે અહીંયા તો હું જીતવાનો છું કે હું જીતવાની છું આ બધાની વચ્ચે આજે વાત કરવી છે કે આખરે મતદાન પૂરું થયું કોણ જીતશે કોણ હારશે અને તેમાં પણ ટકાવારી ઓછી થઈ છે કોને ફાયદો અને કોને નુકસાન આખી રાજકીય વિશ્લેષકોની પેનલ છે તમામની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સૌથી પહેલા આપણી સાથે વાસુદેવ પટેલ જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે છે કિંજલ દેસાઈ છે અને યોગેશ ચોડગેર છે આપ તમામનું સ્વાગત છે જીએસટીવીમાં આજે રાજકીય વિશ્લેષકોની પેનલ એટલા માટે છે કારણ કે બધાના મતો જાણીએ કે તેમના મતે આ વખતે જે ઓછું મતદાન રહ્યું છે જે ઓછી ટકાવારી રહી છે તેનાથી કઈ કઈ જગ્યાએ ઇફેક્ટ પડશે અને શા માટે આવું થયું એ પણ જાણવું એટલું જરૂરી છે સૌથી પહેલાં વાસુદેવભાઈ આપની પાસે આવું છું ઓછું મતદાન થયું કોને ફાયદો કોને નુકસાન સીધો સવાલ એટલે બે હજાર અને ઓગણીસમાં જે લોકસભાની ચૂંટણી થઈ હતી એની સાપેક્ષમાં મતદાનની આપણે ગણતરી કરી રહ્યા છીએ તો બે હજારની ઓગણીસની ચૂંટણીમાં એક ચહેરો હતો અને એક રાષ્ટ્રવાદનો એક ડોઝ હતો એને કારણે મતદાતાઓમાં જે એક વેવ એક પ્રકારનું જે વેવ ડેવલપ થયું હતું રાષ્ટ્રભક્તિનો એક રંગ લાગ્યો હતો એના આધારે જે જે લોકો રાષ્ટ્રભક્તિનો વિષય લઈને જેનો ઉન્માદ જે હતો એ ઉન્માદનું પ્રગટીકરણ જે ઓગણીસમાં થયું એ આ ચોવીસમાં દેખાતું નથી મોટા ભાગની સીટોમાં મતદાન ઘટ્યું છે અને એ બે ટકા તો ઓછું પણ ચાર પાંચ ટકા એવરેજ છે અને સાત ટકા સુધી મતદાન ઓછા થાય છે ક્યાંક આઠ નવ ટકા પણ છે એટલે કુલ મળીને હવે જે મતદાન જે સીટો છે એટલે હવે હવે જે રહ્યું છે કે રાષ્ટ્રીય એક નેતા ઉપર મતદાન થવાને બદલે કાંઈક પાર્ટીનું કન્સિડરેશન છે અને બીજું જે છે ઉમેદવારનું છે એટલે જ્યાં ઓછું થયું છે જે પાર્ટીનો જે હતો ક્રાઈટેરિયા એમાં ઓછું થયું છે પણ જ્યાં જ્યાં ઉમેદવારો સબળ હતા સામસામે બંને સબળ હતા તો અહીંયા વધારે ઘેટું છે ક્યાંક એવું બન્યું છે કે શહેરી વિસ્તારો જે છે શહેરી વિસ્તારોમાં સાત ટકા આઠ ટકા વડોદરા અમદાવાદ સુરત નથી એટલે આપણને ઓછી ખબર પડશે પણ કુલ મળીને શહેરી વિસ્તારનો જે મતદાતા એટલે બીજેપીનો મતદાતા સ્વાભાવિક રીતે હોય છે એ મતદાતાનું મતદાન વધારે ઘટ્યું છે જ્યાં ઉમેદવારો છે સૌથી વધારે જે વલસાડમાં વધુ છે આઠ નવ ટકા જ્યાં એ એ ત્યાં સુધી અનંત પટેલ છે જે ઉમેદવાર જે છે એનો સંઘર્ષ જેમ પાલનપુર એટલે અહીંયા બનાસકાંઠામાં છે એવી રીતે જ્યાં ઉમેદવારો વચ્ચે વધારે સંઘર્ષ હતો ત્યાં મતદાન ક્યાંક ઓછું ઘટ્યું છે ને ક્યાંક વધુ પણ છે એટલે ઓવરઓલ આખી જે એક જ પેટર્ન ઉપર મતદાન ઘટું વધ્યું છે એવું નથી અને અમુક જગ્યાએ જે રીતે શહેરી વિસ્તારોમાં અને જ્યાં વધારે જ્યાં ઘટ્યું છે મતદાન

એ ગ્રામ્ય વિસ્તારોની અંદર સરેરાશ મતદાન વધ્યું છે અને એમાં પણ સારી રીતે જેટલા પણ ત્યાંના કેડરના લોકો હતા તે લોકોએ મત આપ્યા છે ઇવન આપણે શહેરી વિસ્તારની અંદર જુઓ કે કેટલું મતદાન રહ્યું શું લાગી રહ્યું છે આ ઘટવા પાછળનું કારણ શું હોઈ શકે સૌથી પહેલા તો જે મતદાનનો આંકડો ઓગણસાહીઠ ટકા એટલે આગળ છગડો નથી આવ્યો એટલે આને મને એવું લાગે છે કે પહેલા તો એક એ બી કન્સિડર કરવું પડે કે સુરતે મતદાન નથી કર્યું સુરતનું મતદાન થયું તો કદાચ એકાદ બે એટલે છગડો ક્રોસ બી થયો હોય જે સુરતની જનતાનો સુરત પ્રત્યેનો પ્રેમ છે એને ધ્યાનમાં રાખીને એટલે ભાજપ પ્રત્યેનો અને ભાજપના ઉમેદવાર એમને મળી ગયા છે હવે ગ્રામ્ય અને શહેર ગામમાં કેવું હોય કે મતદાન ગામમાં પાદર ઉપર જ હોય સ્કૂલમાં એટલે તમે દિવસમાં દસ વાર ત્યાંથી એમના પસાર થતા હોય તળાવે જવું ચોરે જવું બીજે જવું ત્રીજે એટલે એમના ત્યાં મતદાન થઈ જાય તમારી સ્ક્રીન ઉપર અત્યારે બધા ગામના નામ મેં વાંચ્યા કે અહીં બહિષ્કાર અહીં બહિષ્કાર બહિષ્કારમાં એવું હતું નહીં કે કોઈ પર્ટિક્યુલર સમાજ કે આંદોલનના બહિષ્કાર હતો પણ એ બહિષ્કાર હતો ચહેરાનો હતો જે વાસુદેવ બી વાત કરીને કે પહેલાં ગઈ વખત રાષ્ટ્રવાદ ચૌદમાં એન્ટી ઇન્કમ્બન્સી કોઈ વેવ નહોતો એક નેશનલ ચહેરો પણ હવે તો ઉમેદવાર સુધી પહોંચી ગયા છે એટલે એ તો પહોંચવું જ પડે પહોંચવું જ પડે અને આ એક એમના માટે બી મોટી શીખ છે કે કોઈ એક ચહેરાથી આખા દેશ કે આખી પાર્ટીના ઇલેક્શન નથી લડાતા તમારે તમારી કેડર બી ઊભી કરવી પડે અને કેડરને સક્ષમ બનાવવી પડે તમે લુલા એટલે ખાલી ફેસ ભરાવદાર હોય અને તમારા હાથ પગ પાંગળા હોય તો કેવું લાગે બોડી સ્કેલેટન કેવું લાગે એ આ સ્કેલેટન કહેવાય આને એ ખાલી મોઢું જ દેખાય છે નીચે કશું જ નથી હાડ પિંજર છે એ ખોખલું થયેલા હાડ પિંજરને મજબૂત કરવા માટે તમારે એ નીચે સુધી ઉતરવું પડે ઓવરઓલ ટકાવારીમાં જો નો ડાઉટ ક્યાંક આંદોલન ક્ષત્રીય આંદોલનની અસર કારણ કે રૂપાલા સાહેબે આજ સવારમાં પાજી માફી માંગી લીધી

તો વિરોધના વંટોળમાં થાય જુવાળમાં જેમ બે હજાર સત્તરમાં પાટીદાર આંદોલનનો જુવાળ આવ્યો અને એમણે બધાય ભેગા થઈને બી આમ પોતપોતાની રીતે મતદાન કર્યું હતું એમ એવું એટલે વિરોધનો નો વંટોળ નતો

થોડો ગરમીનો પારો પણ ઊંચો હોય પણ એક કારણ શકે છે બીજું પહેલાના કહ્યું કે બહિષ્કાર અમુક અમુક બુથ ઉપર અથવા અમુક અમુક ગામમાં ચૂંટણીના બહિષ્કાર અલગ અલગ કારણોસર થયેલા હતા એમણે વાત કરી કોઈ ઉમેદવારના કારણે પણ એ પણ હોઈ શકે એ સિવાય કોઈ સુવિધાના અભાવે પણ મેં વાંચ્યું કે એક બે ગામે બહિષ્કાર કરેલો હતો એ પણ હોઈ શકે બીજું ક્ષત્રિયો જે નારાજગી થોડી વ્યક્ત કરી હતી એને કારણે અમુક પર્સન્ટેજ ઓફ વોટિંગ એના લીધે પણ ઘટ્યું હોય શકે બીજું જે ઉમેદવારો આમથી આમ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હતા એના એ પણ અમુક રીતે જનતાને ગમતું નથી હતું કે ભાઈ અમે અમુક ચોક્કસ પાર્ટી અથવા ચોક્કસ ઉમેદવારને વોટ આપીએ છીએ અને પછી એ લોકો પક્ષ બદલીને બીજે જતા રહે છે તો એ અમારા વોટની કિંમત શું એટલે એ એ પણ એક કારણ હોઈ શકે એવા અલગ અને અમુક એવો કોન્ફિડન્સ હોય કે ભાઈ હું વોટ આપવા જઈશ કે નહીં જવું પણ ભારતીય જનતા પાર્ટીને છવ્વીસ છવ્વીસ સીટ મળે છે બે ટર્મ થી આ વખતે પણ મળવાની જ છે મારા વોટથી કદાચ પાંચ લાખ ની લીડ ને બદલે થોડી ઓછી લીડ થી જીતશે પણ જીતવાના છે એટલે આવો એક ઓવર કોન્ફિડન્સ પણ હોઈ શકે એટલે આવા અલગ અલગ અનેક કારણો હોઈ શકે જેને કારણે વોટિંગ ના થયું હોય અથવા ઓછું થયું હોય હજી આ પ્રાથમિક આંકડો છે ઓગણસાહીઠ નો પ્રાથમિક આંકડો છે કદાચ આપણે છ નો આંકડો આગળ જોઈ પણ શકીએ સાહીઠ ટકા પણ એ વાત ચોખ્ખી છે કે ફેઝ વન અને ફેઝ ટુ માં ભારતભરમાં છાસઠ ની ઉપર વોટિંગ થયું હતું ફેઝ થ્રીમાં આખા ભારતભરમાં

એવું કદાચ થયું હોય એવું લાગે છે આપને મતદાન સો ટકા ના થવાનું કારણ શું હોય શકે આમ તો હું નાનો હતો ત્યારથી હું સાંભળતો આવ્યો હતો કે મતદાન તમારી પવિત્ર ફરજ છે હવે આ ફરજ અમારા મતદારોની જ છે શું ચૂંટાયેલા નેતાઓની નથી જે એમએલએ બને એમપી બને મંત્રી બને મુખ્યમંત્રી બને એમની કોઈ ફરજ નહીં

એટલે એટલે આપણે જીએસટી ઉપર આ વાક્ય વારંવાર સાંભળ્યું કે એ લોકો પેલા આપણા ચરણ માં આવશે એમના ચરણમાં જવાનું આ બધી જે પ્રક્રિયા છે એ મતદારની એની સ્થિતિ છે મતદારનું શું સ્થાન છે એ બતાવે છે કાં તો મતદાર યાદી ખોટી છે કે મતદારો નિરસ છે કે યોગ્ય યંત્રણા નો અભાવ છે વાતાવરણ ની વિષમતા અસહ્ય ગરમી લોકોમાં મતદાનનું નું મહત્વ જેમ કિંજલબેને કીધું એ પ્રમાણે મતદાન હું હું મત નહીં આપું તો શું ફરક પડવાનો છે છવ્વીસ એ છવ્વીસ બેઠક તો ભાજપની આવવાની જ છે હવે આ જે પરિસ્થિતિ છે કદાચ એમના લીડમાં ફરક પડે પણ અહીંયા તો એવું છે લોકશાહીમાં જીતા હોય સિકંદર મને ખ્યાલ છે કે એક પૂર્વ મંત્રી હતા એ માત્ર ત્રણસો ને વીસ મથથી જીત્યા હતા અને હાઈકોર્ટનો ચુકાદો આવવા છતાં

અમિત શાહ હતા માટેનો ખાસ એને બદલે આ વખતે ફિફ્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી વન પર્સન્ટ મળે છે કેમ ઓછું આ તો અમારા અમિત શાહ છે અને એ હજુ ઉપર જાય હજુ ઉપર જાય અને ખૂબ સારું કામ કરે પણ તેમ છતાં એ પ્રભાવ ના રહ્યો અને વાસુદેવ ભાઈએ કીધું એ પ્રમાણે 2014 માં 2019 માં એક વેવ હતો અને એટલે જ પછી દિલ્હીની ફ્લાઇટ રોકાવી પડે છે દિલ્હી નથી જવું પડતું અમદાવાદમાં થલતેજમાં બેઠક કરવી પડે છે મતદાન કેમ ઓછું થયું છે કારણ પૂછવા પડે છે આ બધું પણ આપણી સમક્ષ છે યોગેશ ભાઈ આપે કહ્યું ને એની ઉપરથી આપના વાતનો ઉલ્લેખ કરું છું ચોક્કસથી આપે ઘણી બધી વાત સાચી કહી વાસુદેવ ભાઈ એક સવાલ એ છે કે આપણે જે લોકસભાની 25 બેઠકની વાત કરી પણ એમાં એમાં વિધાનસભાની પેટા ચૂંટણી પર કહીએ પેલા જે સીજે ચાવડા છે શું ભાજપની પાટલી પર બેસે એ અર્જુન મોઢવાડિયા કે શું ભારતીય જનતા પાર્ટીના અર્જુન બની ને તારશે એ ચાર બેઠકો કે જેની ઉપર બીજેપી પક્ષ છોડીને બીજેપી માં આવી ગયા એકમાં તો ચલો અપક્ષ છે શું લાગે છે આ પેટા ચૂંટણીનું ચિત્ર જે લોકસભામાં જે છે તો ચૂંટણી થતી હોય છે રીતે મતદાતા એ જ મૂડમાં સાત વિધાનસભા જ્યાં પેટા ચૂંટણી હતી ત્યાં મતદાન થોડું વધારે થાય સ્વાભાવિક છે કારણ કે ત્યાં ધારાસભ્યોનો પોતાનું સ્પેશિયલ એફર્ટ હોય છે રહી વાત મતદાતાની તો મતદાતા ખરેખર મતદાતાઓને આ ગમતું નથી હોતું વાતચીતમાં ક્યાંય એવું આપણે અત્યાર સુધી કોઈના મોઢે સાંભળ્યું નથી કે એ એક પક્ષમાંથી જીત્યા પછી રાજીનામું આપે ને રાજીનામું આપ્યા પછી બીજા પક્ષમાં જઈને ત્યાં ફરી એ જ એ જ વ્યક્તિ જે છે એને ટિકિટ મળે ને ચૂંટણી લડે ને જીતી પણ જાય દસ દસ લોકો આગળ જીતી ગયા છે તો મતદાતાનો જે કંઈ સાધારણ રીતે મારી એક પ્રેક્ટિસ રહી છે કે હું ફક્ત મતદાતાઓને જ દોષ નથી દેતો પણ મતદાતાએ પણ કોઈ સ્પેશિયલ કેસમાં પાર્ટીનું કન્સિડરેશન કર્યા વગર નેતાનું કન્સિડરેશન કર્યા વગર લોકશાહી માટે જે ઘાતરૂપ છે એવી ઘટનાનો જે ભાગીદાર બને છે સાક્ષી બને છે એને તો પાઠ ભણાવવો જ પડે આ પહેલા બે ઉમેદવારો હાર્યા હતા પહેલા એક જે છે ઠાકોર જે યુવા ઠાકોર નેતા જે હતો અને બીજા અહીંયા

ઘટના તો ઠીક નથી ને એ તો લોકશાહી ને ઘાત છે તો પછી તમે એને યા તો પાઠ ભણાવો એટલીસ્ટ તમે એટલી તો વાપરો તમે તમે દેશ માટે લોકશાહી લોકશાહી નહીં હોય તો તમારે ગુલામ થવું પડશે અંગ્રેજો ના ગુલામ હતા જ પહેલા એટલે એ જે સ્થિતિ છે એમાં મતદાતાઓએ આવી સ્થિતિમાં ધારો કે તમારું ઓન ઓન એવરેજ કોઈની એવી માન્યતા હોય કે સરકાર બીજેપીની જ હોવી જોઈએ બરાબર એ ના જવાથી તો કંઈ બીજેપીની સરકાર જવાની હોતી નથી અને એક મતથી બનવાની હતી ને ધારાસભ્યોની સંખ્યા તો પાસે મોટી છે તો મારું એટલે આ વિધાનસભામાં પણ મને એવું લાગે છે કે જેટલા પણ પાંચ જગ્યાએ ઊભા છે પેટા ચૂંટણીમાં પાંચે પાંચ જીતશે એવું તો હું નથી માનતો હું બે ત્રણનો તો માંડવો કદાચ ઘરે કારણ કે પોતાનો બેજ નથી એવી સીટ ઉપર જે છે

કોંગ્રેસ જ્યાં સુધી નેશનલ પાર્ટી તરીકે છે એનો જે એ હું તોડી ના નાખું એટલે એને પહેલા દિવસે જ પહેલા દિવસે એને સ્ટેટમેન્ટ કર્યું કે કોંગ્રેસ મુક્ત દેશ બનાવી છે લોકશાહીમાં આવું કહેવાય પણ નહીં હોય પણ ના શકે પણ આ તો ચાલે છે આપણા દેશમાં તો ચૂંટણી પંચ તો કશું કરતું હોય એવું લાગતું જ નથી આ દેશનો જ સત્યાનાથે છે કોઈ ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની ક્યારેય દરેક ચૂંટણીમાં પૈસા અપાય છે નાસ્તા કરાય છે ગમે તે બેફામ ખર્ચા થાય છે હિસાબ કિતાબ રાખવાના નાટકો થાય છે કરોડો બધાને ખબર છે કે જે પરમિશન છે એના કરતા ઘણા બધા ઘણા રૂપિયા ખર્ચાય છે ચૂંટણી પંચ કશું કરજો ના જેને દાંત નથી નખ નથી એવો એક ચૂંટણી પંચ જે ઇલેક્શન જેને કહેવાય ને કે બહુ મોટું એક મજા શક્તિસિંહ ગોહિલે કાલે એટલા માટે જ ઘણા બધા તેના ઉપર આરોપો લગાવ પડ્યા કારણ કે તેમણે તો ઘણા બધા વિડીયોની અંદર ઉલ્લેખ પણ કર્યા હતા હવે તો એની ઉપર જોવાનું રહેશે કે ત્યાંથી શું નિર્ણય સામે આવે છે આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો હવે જોવાનું એ છે કે આજે ઓછી ટકાવારી નોંધાઈ છે ક્યાં શું થયું કોના કારણે આ ઓછી ટકાવારી ગરમીનો પ્રકોપ રહ્યો કે પછી એક લહેર હતી એ લહેરમાં એવું વિચારીને બેઠા હતા કે આ વખતે પણ એટલું જ મતદાન થશે અને એવું ન થયું આ બધા ઉપર ચર્ચા યથાવત રહેશે મને અત્યારે આપશો રજા આગળ સહયોગી અન્વી જોડાશે નમસ્કાર નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું વનવી ગઈકાલે જે ચૂંટણી યોજાઈ મતદાન યોજાયું ઓછું મતદાન જોવા મળ્યું છે ઓછા મતદાનથી કોને નુકસાન કોને ફાયદો તે અંગે ચર્ચા કરી રહ્યા છે એક તરફ એવું કહેવાય રહ્યું છે કે ગરમીનું કારણ હતું ગરમી અસહ્ય હતી જેના કારણે મતદાન ઓછું નોંધાયું છે પરંતુ શું ખરેખર તે જ કારણ હતું કે બીજા બધા કારણો પણ જવાબદાર છે તે અંગે ચર્ચા કરવી છે આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે આપણી સાથે વાસુદેવ પટેલ પ્રશાંત ગઢવી કિંજલ દેસાઈ યોગેશ ચુડગઢ જોડાયેલા છે આ તમામ રાજકીય વિશ્લેષક છે આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે પ્રશાંતભાઈ જે કારણો વિશે ચર્ચા કરી અને ક્યાંક એવું પણ કહેવાય છે કે ભાઈ વધારે મતદાન થાય તો ભાજપ માટે ખુશી કહેવાય ઓછું થાય તો ક્યાંક ગમ

પેલું કરે હોળીમાં તમે જુઓ કે જેને રસ હોય એ જ બહાર આવે બાકી લોકોને પરાણે કાઢવા પડે પરાણે તમે જઈને ઘરમાં જઈને રંગતા હો છો એનો મતલબ શું થયો એટલે આ મતદારોને પરાણે બહાર કાઢવા પડે છે એમાં પછી બધા આવે નહીં અમુક તો અંદરથી બાયણા એવા બંધ કરે હોળીમાં કે તમે ગમે એટલા મથો એમને તમે કલર કરી જ ના શકો એમ એવા મતદારો હોય બીજું હવે મતદાન કઈ રીતે તો એને બીજી એક જુઓ કે ઇમોશનલ ટચથી પણ મતદાન થતું હોય છે પાંચ વર્ષ દરમિયાન એકદમ કોમન મેન જેને રાજકારણ સાથે સીધો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ લેવા દેવા નથી પણ ક્યારેક બિચારો તમારી ઓફિસ આવ્યો છે મતદાર તરીકે તરીકે નાગરિક વિસ્તારના તો તમે એને રિસ્પોન્સ આપ્યો છે તમે એમને મળ્યા છો પાંચ ફોન કર્યા છે તમે ઉપાડ્યા છે તમારા સિવાય ચા કરતાં તમારી ગરમ કિટલીઓ એમણે એમને કેવા રિસ્પોન્સ આપ્યા છે એના આધારે પછી એ લોકો એક માહોલ બનાવે કે સારું આ જવાબ દે આ લોકોને કોઈ ફરક પડતો નથી એટલે આપણે કશું કરવું નથી પહેલું બીજું કે જેમ હમણાં હોળી અને ફ્લેટની સોસાયટીઓની વાત કરી તો આ લોકોની એક આખી જે પિરામિડ સ્ટ્રકચર હોય રાજકીય પાર્ટીઓનું કાર્યકરો નીચે સુધી હોય એવો વર્ગ છે જેમ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ રાજકારણ સાથે સંકળાયેલો છે અને ત્રીજો એવો વર્ગ છે જે જવાબદારી કેમ સમજે છે કે કંઈ નહીં કરીને પણ હું લાભાર્થી બન્યો છું સરકારનો ક્યાંક મારા ઘરમાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ થયો ભાઈ તો આ સરકારનો એક દેહ નથી એટલે મારે જવું જોઈએ મતદાન કરવા પણ અમુક નથી કે શું મારે પેટ્રોલ સો રૂપિયે જ પુરાવાનું છે મારે લીંબુ બસો રૂપિયે જ લેવાના છે ડુંગળી દોઢસો રૂપિયા જ લેવાની છે મારે હોમ લોન ના મોટા ઈ એમ આઈ ભરવાના જ છે આમાં નથી સરકાર વચ્ચે આવતી નથી મારી સોસાયટીમાં રાજકીય પક્ષ વચ્ચે આવતો તો મારે શું લેવા દેવા એને આપો તો શું ફરક પડે એમ એટલે તો એના કરતાં હું એક દિવસ રજા મળી જાય એન્જોય કરું ફેમિલી સાથે અને બારજીન જઈને પીઝા ખાઈ લઈશ અથવા ગામડા વાળો બિચારો કે આજ સરસ મજાનું ઘર બધા ભેગા બેસી ખેતર ના જઈએ આજનો દી એમ આના જેવી જ વાત છે આ રીતે જ મતદાન થાય એટલે સાહીઠ ટકા વર્ગ એવો છે ચોખ્ખો કે જેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકારણ સાથે ક્યાંક કોઈક સરકારી નોકરી આજ છે એને એવું છે મારા વિસ્તારનો સંસદ સભ્ય મંત્રી બનશે મારી બદલી કરી છે ભવિષ્યમાં મને બનાસકાંઠા ફેંકી દીધો છે મારું વતન ભાવનગરમાં છે તો હમણાં બદલી કરાવી દેશે એક ફોન થી કોઈક ના આવ્યું એક આવી પેલી અંદર ખાને સ્વાર્થ હોય આ રીતે થતું હોય જે મતદાન બાકી કોઈ જવાબદારી પૂર્વક નથી થતું મેં કીધું એમાં હોળીનો તહેવાર જ છે જેને રંગમાં રસ છે એ બહાર આવવાનો છે કાં તો કોક એને ખેંચીને લાવવાનો છે જેને રસ નથી એ ઘરમાં જ બે રહેવાનું પણ સાથે બીજું પણ એક કારણ કદાચ બહાર ગામ કોઈનું મતદાન મથક કોઈ મત આપવા જવાનું હોય તો કદાચ આળસના કારણે અને ગરમી ગઈ કાલે બહુ હતી અને આળસના કારણે લોકો નથી જતા હોતા એવા પણ ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે હા એ તો ફેક્ટર છે જ પણ એટલા માટે આપણે જાહેર રજા આપીએ છીએ હવે એ તો બટ નેચર છે કોઈક બિચારા બહાર નોકરી કરતા હોય

કિંજલબેન ઓછું મતદાન ગરમીનું કારણ પરંતુ શું એ એ ઉત્સાહ નથી રહ્યો મતદાતાઓમાં કે પછી એ નિરસ્તા કેમ જોવા મળી કે આવું જ રહેવાનું છે જેમ પ્રશાંતિએ જણાવ્યું કે અમે મત આપીશું શું ફરક પડશે આવું જ રહેવાનું છે એવું એવી વિચારસરણી લોકોની થઈ ગઈ છે જી ચોક્કસ ઘણા બધા કારણો હોઈ શકે ગરમીનું કારણ છે હમણાં પહેલા જેમ ડિસ્કસ કર્યું આપણે એવી રીતે ક્ષત્રિયોની નારાજગી પણ એક ફેક્ટર હોઈ શકે બીજું કે ભારતમાં ગુજરાતમાં ભાજપ જીતવાનું છે તો પછી હું વોટ આપું ના ફરક પડે છે એ હોય શકે બીજું મને એવું લાગે છે કે મતદાર યાદી અપડેટેડ છે કે નહીં અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ડેથ સર્ટિફિકેટ એટલે એ સાથે ઓટોમેટિક કે મતદાર યાદીમાંથી નામ ડિલીટ ના થઈ જાય એ એટલું આ એકદમ સિમ્પલ વસ્તુ છે એ ગવર્મેન્ટ લેવલે કેમ ના થઈ શકે તો આ જો થાય તો અપડેટેડ જ રહે મતદાર યાદી હંમેશા માટે પછી ખાલી જે નવા વોટર છે એમણે જ મથવું પડે પોતાનું નામ ચડાવવા માટે એટલે આવી આવી બધી વસ્તુઓ જે છે કે જે ખૂબ ઝડપથી કરી શકાય એટલે કોવિડ દરમિયાન કોવિડ પછી અને ઘણા બધા લોકોના મોટા પ્રમાણમાં મૃત્યુ થયા છે બહુ એ અનફોર્ચ્યુનેટ વાત છે પણ એને કારણે પણ મતદાર યાદીમાં જો સુધારો ના થયો હોય તો એ એ નામ બોલ્યા કરે અને વોટિંગ પર્સન્ટેજ ઓછા દેખાય એવું પણ બની શકે જે ઉમેદવારો એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જતા રહેતા હોય છે એમાં પણ એ મતદાતા નિવાર નાખવું જ હોય છે એ પણ હોય શકે બીજું વાત કે જે પેજ પ્રમુખ પેજ કમિટીની જે વાત કરી આ વખતે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ આખું જે મિકેનિઝમ જે ભાજપની સ્ટ્રેન્થ કહેવાતી હોય છે એને ક્યાંક પોતાનું તાકાત ઓછી દેખાડવાનું કામ કર્યું કર્યું કામ પણ જે જે સ્થિતિમાં જે લોકો જે મજબૂતાઈથી એ લોકો કામ કરતા હોય છે કાર્યકર્તાનો વિશાળ બેઝ નીચે પરકોલેટ થઈને એક એક વ્યક્તિને ઇલેક્શન બુથ સુધી લાવવા માટે મચી પડતા હોય છે એ એ એમાં જોશ થોડો દેખાય બી એક મુદ્દો હોઈ શકે તમે જુઓ કે આટલી મોટી ચૂંટણી આખા દેશભરમાં ચાલે છે છતાં પણ અમિત શાહજીને ચૂંટણી પતે પછી બેઠક લે છે અને ચિંતન કરે છે કે ભાઈ ઓછું વોટિંગ થયું એનું કારણ શું કયા પરિબળો છે વોટિંગ ઓછું થયું છતાં પણ જીતો જીતી શકાશે કે નહીં બુથ વાઇઝ એનાલિસિસ એટલે આ આ એક રીતે સારું છે કે એ આટલા મોટા લેવલ પર હોવા છતાં ગુજરાતની ચૂંટણીમાં આટલો બધો રસ લઈ અને એ કરે છે ઉપરનું લીડરશીપ તો પોતાનું કામ કરે જ છે એ કોમ્પ્લિસન્ટ નથી પણ નીચે જે છે કાર્યકર્તાઓ એ ક્યાંક ઓછા એક્ટિવ દેખાયા એવું મને લાગે ઓકે ઓકે વસુદેવભાઈ આદિવાસી ક્ષેત્રો છે આપણે ઘણા રિપોર્ટ્સ એવા જોયા હોય કે ભી આદિવાસી ક્ષેત્રો છે ગુજરાતમાં તેમાં હંમેશાની જેમ ઊંચું મતદાન નોંધાયું છે બારડોલી હોય દાહોદ હોય વલસાડ હોય તેનું તમે કારણ શું જોઈ રહ્યા છો એક તો એ કારણ છે કે અહીંના લોકો એટલે શહેરી વિસ્તારોના જે લોકો છે સારી રીતે સમજે છે શું થાય છે શું એમનો જે વિશ્વાસ છે હજુ પણ એમના મતદાનના આધારે જે થઈ રહ્યું છે એમાં ઉમેદવાર છે છે બારડોલી હોય દાહોદ હોય વલસાડ હોય છોટાઉદેપુર હોય આપને શું તેમાં કારણ લાગી રહ્યું છે સામાન્ય રીતે આદિવાસી વાસુદેવભાઈ કીધું એ પ્રમાણે આખી બધી માયાજાળ ને સમજતો નથી હોતો પણ ત્યાં એમના એક નેતા હોય અથવા સરપંચ હોય અથવા તો મુખી હોય એ કે એ પ્રમાણે મતદાન થતું હોય એટલે જે લોકશાહી પક્ષો છે એ પણ હંમેશા આવા મોટા માણસો ને મોટું માથું જે કહેવાય એને હાથમાં રાખીને કરતા હોય છે અને પ્રજા સાથે સીધો સંપર્ક રાખવાને બદલે આમને સાધી લે એટલે એ પ્રમાણે મતદાન થતું હોય છે પણ આ વખતે આદિવાસી વિસ્તારમાં પણ થોડી જાગૃતિ આવી છે માન્ય રાહુલજી પણ ત્યાં પ્રવચન કર્યું અને બીજા બધા નેતાઓ પણ પ્રવચન કર્યું એટલે આદિવાસીઓમાં થોડી જાગૃતિ આવી છે કે આ આપણે મતદાન કરીએ શું કરીએ છીએ અને એનાથી આપણને શું ફાયદો થાય કેટલાક જેમ કીધું લાભાર્થી હોય એને તો ફાયદો થયો છે પણ આ આખા સમગ્ર તમે વિસ્તારમાં જુઓ તો લાભાર્થીના પર્સન્ટેજ કેટલા શૌચાલયની વાત કરો કે ગેસની વાત કરો વગેરે વગેરે પણ પર્સન્ટેજ કેટલા એટલે એ મત ચોક્કસ પડ્યા હશે હું એક આંકડો કહેવા માંગુ છું કે ગુજરાતમાં ફોર પોઈન્ટ સેવન્ટી નાઇન ટોટલ મતદાર મતદાતાઓ હતા અને એમાંથી ટુ પોઈન્ટ એટી કરોડ ટુ પોઈન્ટ એટી ફાઈવ કરોડ લોકોએ મત આપ્યા ત્યારે તમે એની સામે જુઓ વન પોઈન્ટ નાઇન્ટી કરોડ લોકો મત આપવા જ ગયા નહીં એક્સ ને વોટ આપે કે વાય ને વોટ આપે અથવા તો ઈચ્છા થાય તો નોટા ને પણ આપે આમાંથી એકે આપણું કઈ કામ નથી કરતા તો નોટા ને પણ આપી શકે પણ વન પોઈન્ટ નાઇન્ટી કરોડ લોકો ગુજરાતમાં મત આપવા જ ના ગયા આની પાછળ ચોક્કસ જે કોઈ પંડિતો હોય એને રિસર્ચ કરવી જોઈએ કે આવું કેમ થયું અને બીજું એક વાસુદેવ કીધું હતું વાત હું ફરી કહું કે મોદી સાહેબ નું બે એક હાસ્ય કલાકાર હોય આખો ઓડિયન્સ ખડખડાટ હસી પડે છે હવે એ જ જો એ ફરી વાર કે આખો ઓડિયન્સ ખડખડાટ નથી હસતું થોડું મુશ્કરાય છે પણ ત્રીજી વાર એ જોક કહેવામાં આવે ત્યારે કોઈ હસતું નથી એમ મોદી સાહેબ નું બે હજાર ચૌદ માં વેવ ચાલ્યું બે હજાર ઓગણીસ માં ચાલ્યું બે હજાર ચોવીસ માં શું પરિસ્થિતિ થઈ એ ચોથી જૂને આપણને બહાર પડશે એટલે આ પરિસ્થિતિમાં લોકો હવે આ મતદાન આપવામાં રસ ન ધરાવતા હોય એનું આ પણ એક કારણ હોઈ શકે કે જે વેવ હતું એવું કોઈ વેવ નથી અથવા એવો કોઈ જાદુ નથી અને બેન કિંજલ બેને જે વાત કરી ને કે બુથ અને પેજ પ્રમુખના લોકો જે હતા આ વખતે એટલા સક્રિય નહોતા રહ્યા એ મેં તો ખાસ કરીને અમદાવાદ શહેર અને આજુબાજુના ગામડાઓમાં જોયું કે આ પેજ પ્રમુખો બન્યા પણ પછી એ જે તે વિસ્તારમાં જઈને મતદારોને ખેંચી લાવે બૂથ સુધી લઈ જાય એવું કામ ઘણું ઓછું થયું છે હું જ્યાં રહું છું ત્યાં તો અગાઉ એવી વ્યવસ્થા હતી કે મોટા ફ્લેટો હોય દસમા માળના ત્યાં બે ચાર ગાડીઓ લઈને ભાજપના કાર્યકરો આવે ને એમને ગાડીઓમાં બેસાડીને બુથ સુધી લઈ જાય આ વખતે આવી વ્યવસ્થા મેં જોઈ નહીં એટલે આવા બધા ઘણા કારણો હતા કે કાર્યકરો પોતે સક્રિય નહોતા રહ્યા અને એના કારણે બૂથ સુધી મતદારોને ખેંચી જવાની કાર્યવાહીમાં ક્યાંક આ વખતે ઢીલ થઈ હોય અને એનું પરિણામ ઓછા પર્સન્ટેજ વોટિંગમાં દેખાય છે ઓકે કારણો ઘણા બધા લાગી રહ્યા છે વાસુદેવભાઈ યોગેશભાઈ જેમ જણાવ્યું કે ચાલો એમને તો વાત કરી એક ને એક જોક ની વારંવાર જો સાંભળે તો હસું ના આવે એટલે કદાચ એવું કહી શકાય કે મોદી મેજિક હવે ઓસરી રહ્યો છે ના એ તો હું તો છેલ્લા બે ત્રણ મહિનાથી કહું છું કે મેજિકનો સમય ચહેરાનો સમય પૂરો થઈ ગયો છે બીજું જે એમને વાત કરીને કે કાર્યકર્તાઓ તો મારું જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે સક્રિયતા છે એ સક્રિયતા આ વખતે નથી દેખાણી એટલે જે ઘરમાંથી બૂથ સુધી પહોંચાડવાની કામગીરીમાં જે એમનો રોલ હતો એ કદાચ નથી ભજવાયો એ આમાં દેખાઈ રહ્યું છે વાતો ઘણા સમયથી થતી હતી વાતો ઘણા બધા કરતા હતા પણ જે રિપોર્ટ આવે છે મારા બીજા ભાઈએ પણ કહ્યું કે જે પ્રમાણે દર વખતે જે રીતે બૂથ ઉપર સક્રિય હોય છે એવા લોકો આ વખતે સક્રિય હતા નહીં એમ એટલે આ આ સ્થિતિ છે પણ મૂળ મતદાનનો આપણે વિચાર કરીએ તો સૌથી પહેલી ચિંતાનો વિષય છે ને એ ચાલીસ ટકા લોકો મત નથી આપતા આપણે ત્યાં ચાલીસ ટકા લોકો નથી આપ્યો સો માંથી ચાલીસ જણા મત નથી આપતા તો કોને કારણે કોના પાપે નથી આપતા એ વિચારવાની જરૂર છે કોના પા આપણે જોઈએ કે મતદાનની આખી પ્રક્રિયામાં કોનો કોનો હિસ્સો હોય છે તો ચૂંટણી કરાવે છે ચૂંટણી પંચ લડે છે ઉમેદવારો પાર્ટી એનો પ્રચાર કરે છે અને ચોથા મતદારો છે હવે આમાં મતદાન ઓછું થવાના કારણમાં સૌથી કારણભૂત વધારે કોણ છે અવિશ્વસનીય ચૂંટણી પ્રથા છે ચૂંટણી પ્રથામાં મત બીજું મતદાતાનું સ્થાન છે મતદાતાનું સ્થાન શું છે દેશમાં પ્રાયોરિટી જેને કહેવાયને કહેવાય ને કે પ્રાથમિક જે પસંદગી છે એ મતદાતાની હોય તો લોકશાહી કહેવાય આપણે ત્યાં તો પ્રાથમિક પસંદગી કોની છે પોલિટિકલ પાર્ટીના હાઈકમાન્ડ છે એટલે મતદાતાને એવું લાગતું જ નથી કે મારો ઉમેદવાર છે અને ચૂંટાયા પછી એ મારો જ પ્રતિનિધિ બનવાનો છે નથી જ બનવાનો એને ખબર છે કારણ કે પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ કે એ પ્રમાણે વિધાનસભામાં આંગળી ઊંચી કરવાનો છે અને એ જે બજેટ આપે એમાંથી વીસ ટકા લઈને કામ કરવાનો છે આ નક્કી વાત છે એટલે મતદાતાનું ઇન્વોલ્વમેન્ટ ત્યારે જ આવે અને સો સો મતદાન ત્યારે જ થાય જ્યારે મતદાતાની ઉમેદવાર પસંદગીમાં પહેલી પસંદગી હોય એટલે પ્રાથમિક પસંદગી જેની હોય એ શાહી કહેવાય એટલે આપણા દેશમાં હાઈકમાન્ડ શાહી છે દલશાહી છે લોકશાહી છે જ નહીં એની આ સમસ્યા છે ચાલી ટકા ત્યાં કપાઈ જાય છે ચૂંટણી પંચની જે કામગીરી છે એમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એ કરાવી જ નથી શક્યું એક શહેશાન સાહેબ આવ્યા હતા એને એક પ્રયત્ન કર્યો હતો ખાસી ધડબડાટી પણ બોલાવી હતી પાછું ઠેરનું ઠેર અને આમાં એવું છે અત્યાર સુધી દેશ આઝાદ હોય ત્યારથી વડાપ્રધાન જ ચૂંટણી પંચના આયુક્તની નિમણૂક કરતા આવ્યા છે કાયદો નથી બંધારણમાં સીજીઆઈએ જ્યારે બનાવ્યો એનામાં સીજીઆઈ પોતે રહ્યા એ વર્તમાન સરકારે ફરી પાછું વડાપ્રધાનના હાથમાં આપી દીધું જેની નિમણૂક કરે છે જેને પ્રમોશન આપે છે જેને પગાર આપે છે જેને પિન્શન આપે છે જેને ઈજાફા આપે છે એ માણસની ચૂંટણી એ એનાથી સ્વાયત્ત જેને કેવાય સ્વાયત્ત એક ચૂંટણી પંચ નો આયુક્ત બની કેવી રીતે શકે એટલે નોકર જેમ સરકારમાં સરકારી માણસો નોકર તરીકે કામ કરે એવી રીતે જે કામ કરે છે દેખાય પડશે એટલે એના લીધે એક વિશ્વસનીય પેદા થતી નથી ને ઈવીએમ ઉપર

પણ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ દિશામાં ઓછા મતદાન થવામાં જવાબદાર પણ છે એટલે સ્વાભાવિક છે કે મતદાન જ્યારે ઓછું થાય છે ત્યારે જેનો રોલ છે એને એવું લાગવું જોઈએ કે આ મારું જ છે મારે મત દેવાનો છે રાજકીય સરકાર બને છે કોના માટે પાંચ દસ લોકો માટે સરકાર બને છે તો નેવું જે છે એ શું કરવા મત આપવા જાય અને આપવા જાય તો બિચારાની એની તો જે પ્રમાણે એને ત્યાં જે નાના માણસો છે એટલે રાજકીય પક્ષો છે ભોળવીને મતો લઈ જાય છે જોડાશે અથવા કોંગ્રેસ માં જોડાશે શું થવાનું છે ભવિષ્ય ખબર નથી અમારી જે આશાઓ છે તે પૂરી થતી નથી માંગ છે તે પૂરી થતી નથી આવું વલણ ક્યાંક નાગરિકો દાખવી રહ્યા છે અને વિચારી રહ્યા છે પાંચ વર્ષ દસ વર્ષ કારણ કે આપણે બધાની વાત કરીએ કે ફર્સ્ટ ટાઈમ વોટર હોય એ કોઈક એ પેલા એટ્રેક્શનમાં એક્સાઇટમેન્ટમાં હોય પણ બાકીના બધા લોકોએ લગભગ એક બે પાંચ વાર મત આપેલા હોય એટલે અનુભવ થયા છે પાંચ વર્ષના દસ વર્ષના વીસ વર્ષના અને આપણે જેમ કીધું કે હું મત આપું એ જીતવાનો છે કે કેમ અથવા હું જેને આપીશ જીતીને પછી રહેવાનો છે કે કેમ પેલી બાજુ જતો રહેવાનો છે તો આપનો કિંમતી મત આપી અને અમને જીતાડો પછી તમે એની કેટલી કિંમત કરવાના છો એની કોઈ ગેરંટી નથી મોદી કી ગેરંટી ગેરંટી હે પણ બાકી કિસી ગેરંટી નહીં હે તો પછી અમે શું કામ અમારો મતનો બગાડ પણ કરીએ એના કરતાં એની કિંમત અમે અમારા પૂરતી સીમિત રાખીએ જેથી તમને એની કિંમત સમજાય અને આવતી વખતે અમારી પાસે સો ટકા કઈક એવું લઈને આવો કે તમને અમારી કિંમત સમજાઈ ગઈ છે આ એક શીખ પણ આપવાનો એક સમય પાટ્યો એવું લાગે છે જે ચાલીસ ટકા લોકો મતદાન ના કરે સો માંથી તમે વિચાર તો કરો એટલે કઈક ને કંઈક અને ખરેખર આ બહુ લાચારી કહેવાય આ આ આ આ આ બીપીએલ બીપીએલ કહેવાય કહેવાય વોટર બિલો પોવર્ટી વોટર લિસ્ટ કહેવાય સાહીઠ ટકા એટલે કારણ કે એક 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 રેશિયો બેન્ચમાં કવો જોઈએ કિંજલ આની ઉપર થોડું રિસર્ચ કરજે બીપીએલ ને એપીએલ ઉપર કિંજલ નો સબ્જેક્ટ છે એટલે હું કઉ છું એને તો આ મતદા બીપીએલ મતદાતા કહેવાય આપણે બધા સાહીઠ ટકા વાળા એટલે મને પોતાને શું આવે છે નહીંતર જયારે પાસઠ ટકા ઉપર થાય આપણે હરજ થાય કે ચલો લોકો જાગૃત થયા છે લોકોને પોતાના મતની કરતા બી તંત્રની સિસ્ટમની એક પેલી સમજાઈ રહી છે કે આપણે લોકો પાસેથી કેવી રીતે કામ લેવાનું છે એટલે આને કેવી રીતે વધારવું એ વધારવા પાછળ રાજનેતાએ મને લાગે છે પ્રયત્ન નહીં કરવો જોઈએ માત્ર એમને કામ કરીને આપણે નથી કહેતા તો કામ બોલશે બીજું કંઈ જ ના કરો આપણે આ લોકો કોંગ્રેસવાળા બે દિવસથી કહે છે કે તમે એવા કામ કર્યા તો મત માગવા જોવા અરે મત માંગવા પડે અલગ વસ્તુ છે પ્રચાર કરવો પડે પણ તમે પાંચ વર્ષમાં એવું કરી દેખાડો ને કે લોકો સ્વયંભૂ બહાર આવે તમારા માટે રાજકીય પક્ષો માટે કે ભાઈ આ પક્ષ આમાં પાંચ વર્ષમાં બીજું શું થયું તમે સમજો આપણે કોરોના જોયો પાંચ વર્ષમાં આપણે બીજું ઘણું બધું એવું જોયું છે લોકોએ કે ક્યાંક આંદોલનો જોયા કોરોના જોયો તકલીફો જોઈ એ તકલીફ દરમિયાન

એટલે લોકોને પછી આની એક હવે છે ને ખુન્નસ ચડી ગઈ છે અને અંદરથી એલર્જી થાય છે નેતા જુઓ છે ને આજે હું કોઈકને એમ કહું કે અમે પોલિટિકલ એનાલિસ્ટ છે તો કે વી અવોઇડ પોલિટિશિયન્સ અને હવે અમે નથી પોલિટિશિયન એમ એટલે પોલિટિક્સથી પણ લોકોને એલર્જી થતી જાય છે હવે દિવસે ને દિવસે આ બધો એનો પ્રતાપ છે આ સાહીઠમાંથી સિત્તેર પાસઠ જે વાત કરી બે કરોડ લોકો મતદાનથી અળગા રહ્યા બે કરોડ આથી સરકાર બને બે કરોડ મતે અત્યારે ભાજપને બે કરોડ મત નથી મળ્યા એકસો છપ્પન સીટમાં એમને એક એસી જ મળે એક છાસઠ મળ્યા છે એમ તો એક સરકાર બને અને આ લોકો કરોડ મતદાન થી અળગા રહ્યા બહુ મોટી નિશાની છે ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોએ ધડમૂળથી ફેરફાર કરવા પડશે ધડમૂળથી અને કાર્યકરો પ્રમુખ ની વાત થઈને હવે મને ખબર છે ભારતીય જનતા પાર્ટી એના કાર્યકરોને એટલા તોડાઈ નાખે છે ફલાણ શક્તિ કેન્દ્ર બૂથ કેન્દ્ર ફલાણો નેતા આવે છે એરપોર્ટ પાંચસો બાઇક લઈને આવવાનું છે રેલી કરવાની છે પાંચસો બાઇક લઈને આવવાનું છે હજી સાંજે માણ ઘેર ગયા હતા કે આટલું ભેગું કરવાનું છે આમ કરવાનું તેમ કરવાનું પેલો હજી જઈને હું તો આમ ઘરે પહોંચ્યો ને ત્યાં બીજો ફોન આવી જાય સાંજે ચાર વાગ્યે આવવાનું છે એટલે એક એ લોકો અને બીજું આ બધું જ કરીને છેલ્લે કોંગ્રેસમાંથી આવેલો મંત્રી બનીને બેસે છે બોસ થઈ જાય છે એમનો તો ભાજપની કોઈ વેલ્યુ કાર્યકરની વેલ્યુ રહી નથી મતની વેલ્યુ નથી ત્યાં કાર્યકરની વેલ્યુ નથી એટલે લોકતંત્રની વેલ્યુ નથી અહીંયા સાયકલ પૂરું થઈ જાય છે

મતદાતા સોશિયલ મીડિયાના જમાનામાં તમે ખાલી ડિજિટલ પ્રચાર કરી લો અને ખુશ થઈ જાઓ કે ભાઈ અમે પ્રચાર કરી લીધો છે અને હવે મતદાતા તો આવી જ જશે એવું નથી હોતું તો તમે ગમે તેટલા પાંચ વર્ષ કામ કર્યું હોય પણ મતદાનના દિવસોમાં એની થોડા પહેલાના એક છેલ્લા એક મહિનામાં અને મતદાનના દિવસે એની આગળના એક બે દિવસમાં કામ કરવું જ પડે છે ફૂડ સોલ્જર્સ કામ કરવું જ પડતું હોય છે એમાં જો નિરસતા દેખાય તો જે આ ચાર પાંચ ટકાનો ડિફરન્સ છે ને એ એ જ તમે એ વાત સમજો કે અંદરથી કાર્ય ખુશ હોય કે ભાઈ મારે નક્કી કરી હોય કે આ પાર્ટીને વોટ આપવો છે પણ મારે ત્યાં સુધી હું રાહ જોઉં કે મને કોઈ આમંત્રણ આપે છે આવી એક આશા હોય છે કે ત્યાંથી કોઈ આવ્યું મને કહેવા માટે

ગૃહમંત્રી પણ જમીન પર ઉતરીને કામ કરવું પડે છે એ લોકો આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે આટલી વ્યસ્તતા વચ્ચે પણ કામ કરી રહ્યા છે તો જે નીચેના કાર્યકર્તા છે એમણે કામ કરવાની જરૂર છે હવે જેમ આગળની ડિબેટમાં કીધું કે કોઈ બેસી રહે છે એવું નથી કામ કરે છે પણ ક્યાં કામ કરવું જોઈએ એ એ જગ્યાએ કરે છે કે જ્યાં પ્રોડક્ટિવ નથી એ જગ્યાએ કામ કરે છે એ જોવાની વાત છે કે તમે ખાલી કોઈ નેતા આવવાના હોય મોટા અને એમને વેલકમ કરવા માટે તમે લાઈનો લગાડીને ઉભા રહો એમાંથી પ્રોડક્ટિવિટી નીકળે છે કે પછી મતદાતા સુધી પહોંચીને અથવા તો જે સ્કીમો છે છે યોજનાઓ એનો લાભ જનતા સુધી પહોંચાડવા માટે કામ કરો છો એ પ્રોડક્ટિવ પ્રોડક્ટિવ છે તમે કાર્યકર્તાઓને બિઝી રાખો બરાબર છે પણ એ પ્રોડક્ટિવ રીતે બિઝી રહે તો તમને જનતા સુધી પહોંચવામાં અને ઈઝી વોટ મળવામાં તમને મદદરૂપ થઈ શકે એટલે આ બધી આ સ્ટ્રેટેજીકલ વાતો છે એ એની પર ધ્યાન રાખવું જોઈએ અને જે પાર્ટીને વિપક્ષનું પણ સ્થાન ના હોય વિધાનસભામાં પણ ના હોય અને લોકસભામાં પણ ના હોય એના કાર્યકર્તાઓનું મોરલ કેટલું ડાઉન રહેતું હશે એ લોકોએ તો સામા પ્રવાહે લડીને પ્રચાર કરવા માટે પોતાના લોયલ વોટર્સને અપીલ કરવા જવાનું એટલે એ લોકો એ નિરાશ કાર્યકર્તાઓની નિરાશા હોય છે અને એ એ કોંગ્રેસને નડશે

ઘણા એવા નાગરિકો મળ્યા કે ભાઈ અમે તો નોટામાં મત આપીશું કોંગ્રેસ સત્તામાં આવવા નથી ભાજપ કામ કરતી નથી એ નિરસ્તાય વિચારસરણી નાગરિકોમાં જોવા મળી રહી છે અત્યારે યોગેશભાઈ મેન અનુયી તમે જે વાત કરી એ બહુ સાચી છે કે તમે જે ભર્યા બધા ક્ષેત્રોમાં ને તમારા બધાના ઇન્ટરવ્યુ વગેરે હું સાંભળતો હતો ત્યારે જે જવાબો મળતા હતા એ એના ઉપરથી ચોક્કસ એવું તારવી શકાય કે લોકોને મત આપવામાં રસ નથી અથવા તો કોંગ્રેસ તો જીતવાની જ નથી અને ભારતીય જનતા પાર્ટી અમારું કામ કરવાની નથી એટલે આ જે એક નિરાશા લોકોમાં હતી મેં અમારે ત્યાં જે કામ કરે છે એને પૂછ્યું કે તું એટલે એને મને બહુ સરસ વાત કરી આ વાત મને ખ્યાલ નહોતી કે આપણી આર્થિક દશા ભારતની દસમા નંબરે હતી ત્યાંથી અત્યારે પાંચમા નંબરે પહોંચ્યા અને હવે મોદી સાહેબ કે છે કે ત્રીજા નંબરે પહોંચીશું આ બધામાં અમને શું ફરક પડ્યો મારી જે આવક હતી એ તો એની જ રહી છે છેલ્લા દસ વર્ષથી અને હું જે બાર રૂપિયાની દૂધની થેલી લાવતો હતો ત્યારે ત્રીસ રૂપિયા લાવું છું એટલે હવે અમે માડીવાળ્યું છે કે હવે દૂધ તો ઘરમાં કોઈ પીવાનું જ નહીં ત્યારે આ પરિસ્થિતિમાં કે છે કે મારે શા માટે કોઈને આપવો આ પરિસ્થિતિ સામાન્ય માણસોની છે આપણે ભણેલા ગણેલા આપણે આ બધી ચર્ચાઓ કરીએ છાપાઓ વાંચીએ મીડિયા જોઈએ પણ સામાન્ય માણસને કોઈ જોતું જ નથી તમે બુથ લેવલના માણસો ની વાત કરો કે પેજ પ્રમુખો ની વાત કરો એ એ પ્રજા સુધી આ સંદેશો પહોંચાડવા ગયા જ નથી કે ભાઈ તમને આટલા આટલા લાભ મળે છે આયુષ્યમાન કાર્ડ ની બહુ જ સારી યોજના છે પણ જે તે હોસ્પિટલમાં જાય ત્યારે આયુષ્યમાન કાર્ડ સ્વીકારવાની ના પાડે અને એમને પૈસા ભરવા પડે તો આયુષ્યમાન કાર્ડ મળ્યા નો લાભો યોગેશ એવું જ કહેવાય કે મૂળ લાભો જ્યાં સુધી જનતા સુધી નહીં પહોંચે ત્યાં સુધી જાગૃતતા જનતામાં પણ નહીં આવે અલગ અલગ રીતે જાગૃતિ લાવવાની કોશિશ નાગરિકો માટે કરવામાં આવે છે મોટા મોટા નેતાઓ પણ કહે છે કે મતદાન કરો ફરજ છે પરંતુ આંકડાઓ જે બતાવે છે નિરસ્તા જોવા મળી છે ને આ મતદાન છે તે કોના માટે ફાયદારૂપ રહેશે કોના માટે નુકસાન રૂપ રહેશે તો ચાર જૂનના રોજ ખબર પડી જવાનું છે આ તમામ મહાનુભાવો જીએસટીવી માં જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધી આપ સૌનો આભાર તો આ સાથે વિશેષ રજૂઆતો બસ આટલું જ નમસ્કાર